બે વર્ષ અગાઉ નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ના દરની નોટો હજુ પણ મળી રહી છે. નવસારી ખાતેથી 500 અને 1000ના દરની નોટ સાથે સુરતના બે રહીશો ઝડપાયા હતા. રદ થયેલી જૂની ચલણી નોટ કુલ રકમ 70 લાખ સાથે બે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી શહેરના વીરાંજલી માર્ગના અગ્રવાલ કોલેજ પાસે સુરતથી મોપેડ મારફતે મોહમ્મદ ઝુબેર, મોહમ્મદ હનીફ ઝવેરી અને રમેશભાઈ વી રાવલ નામના બે ઇસમો રદબાતલ થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટને લઈને આવ્યા હતા, જેની બાતમી શહેર પોલીસને મળતા શહેર પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં લુંસીકુઈ વિસ્તારમાં આવેલ વીરાંજલી માર્ગે આવેલા કોલેજ નજીક એક્ટિવા પર આવેલા આ બંને શખ્સોની બેગ તપાસ કરતા પોલીસને કેન્સલ થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ના દરની બંને મળીને કુલ 70 લાખની રકમ મળી આવતા પોલીસે રકમ સાથે મોપેડ કબજે કરી હતી. રદ થયેલી નોટોનું સમગ્ર રેકેટ કોણ ચલાવી રહ્યું છે, જૂની અને નવી નોટ વચ્ચે કેટલો રેશિયો રાખવામાં આવ્યો છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી તથા પોલીસે સમગ્ર પ્રકરણ અંગે નવસારી ઇન્કમટેક્સને જાણ કરી હતી.